નમસ્કાર, હું છું દીપાલી. સમાચારની શરૂઆતમાં વાત કરીએ ભાદરવે વરસી રહેલા ભરપૂર વરસાદની. તો ફરી ગુજરાતમાં ભારે વરસાદનું વિઘ્ન સામે આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. દરિયાઈ સપાટીથી 5.8 કિલોમીટરની ઊંચાઈએથી દક્ષિણ ગુજરાત પરથી ચોમાસુ રેખા પસાર થઈ રહી છે, જેના કારણે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી વાતાવરણ રહેશે. આગામી 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં વધુ એક હળવું દબાણ સર્જાશે, જેની અસર ગુજરાતમાં થવાની શક્યતા છે. એટલે કે આગામી 5 દિવસ હજુ પણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. તો આગામી 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં વધુ એક હવાનું હળવું દબાણ સર્જાશે, જેના કારણે આ વરસાદ વરસી શકે છે. અત્યારે દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે રાજ્યમાં, તેના કારણે આગામી 5 દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેશે. આગામી 48 કલાક જોકે ભારેથી અતિ ભારે વરસાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસી શકે છે. આ સાથે આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. નવરાત્રિની એક તરફ તૈયારીઓ ચાલી રહી છે, ત્યાં બીજી તરફ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેથી લોકોમાં ચિંતાનો માહોલ છે. ખેલૈયાઓ પણ ચિંતિત બન્યા છે અને નવરાત્રિનું આયોજન કરનાર આયોજકો પણ ચિંતિત છે. ત્યાં બીજી તરફ અત્યાર સુધીમાં 129% જેટલો વરસાદ રાજ્યમાં વરસી ચૂક્યો છે. મોટાભાગના જળાશયો પણ છલોછલ ભરાઈ ચૂક્યા છે. એટલે કહી શકાય કે છેલ્લા ઘણા વર્ષો બાદ રાજ્યમાં આ રીતે સતત વરસાદ નોંધાયો છે. 100%થી ઉપર વરસાદ નોંધાયો છે અને મોટાભાગના જળાશયો છલોછલ થઈ ચૂક્યા છે. એટલે શક્યતાઓ જોવાઈ રહી છે કે આગામી 2 વર્ષ સુધી રાજ્યમાં પાણીની સમસ્યા નહીં સર્જાય તેવો આશાવાદ પણ સરકાર દ્વારા આ વરસાદને જોતા વ્યક્ત કરવામાં આવેલો છે. તો દક્ષિણ ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર હેઠળ રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે કે આગામી 5 દિવસ હજુ વરસાદ રહેશે અને તેમાં પણ આગામી જે 48 કલાક છે તે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. હજુ આગામી 5 થી 10 દિવસ સુધી વરસાદી માહોલ રાજ્યમાં સર્જાયેલું રહેશે. તો છેલ્લા 24 કલાકમાં પણ સતત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. તેના ઉપર નજર કરીએ તો રાજુલામાં 1.75 ઇંચ, ખાંભામાં 1.5 ઇંચ, ભાવનગર અને અન્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે. દસાડામાં, માંડલમાં અને મહુવામાં અને પાલીતાણામાં પણ 1-1 ઇંચ વરસાદ નોંધાયો છે. તો રાજુલામાં 1.75 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. મોટાભાગના વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.